દેવગઢ બારીયાના ઉધાવડા ગામે પ્રેમ પ્રકરણના મામલે 19 વર્ષીય યુવકની કલ્પિત રીતે હત્યા થઈ હોવાની ચર્ચા. હત્યારો થયો ફરાર. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઉંધાવારા ગામે મોટરસાયકલ ઉપર હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે 19 વર્ષીય યુવક સાથે ચાર લોકોએ ખૂની ખેલ રમી 19 વર્ષીય વિજય પટેલને ઉંધાવારા ગામના જ ચાર લોકોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. દેવગઢ બારીયાના ઉંધાવારા ગામે મંગળવારની સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન 19 વર્ષીય વિજય પટેલ નામક યુવક પોતાની મોટરસાયકલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ઉંધાવારા ગામના મોટા ફરિયામાં વિજય પટેલ ઉપર આ ચાર આરોપીઓએ છુટ્ટા હાથે પથ્થરા ફેંકી વિજય પટેલને મોટરસાયકલ ઉપરથી જમીન ઉપર પાડી દેતા વિસ્તારમાં બૂમાબૂમ થતાં તેનો મોટો ભાઈ હિતેશ પટેલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ચારેય લોકોએ તેના ઉપર પણ પથ્થરો વરસાવી તેની નાની મોટી ઈજાઓ પહોંચાડી તેના નાના ભાઈ વિજય પટેલને ચાર યુવકોએ હાથમાં દાતરડું પાર્યું જેવી ઘાતક હથિયારોથી ચાર આરોપીઓ અજય મુંડેલ, પ્રવીણ બારીયા, મોહન બારીયા, રમેશ બારીયા નામના ચાર યુવકોએ ઘાતક હથિયાર વડો વિજય પટેલ 19 વર્ષીયની કરપીણ હત્યા કરી ચારેય યુવકો ફરાર થયા હતા અને તેમના મોટા ભાઈ હિતેશ પટેલ બારીયા પોલીસ મથકે જાણ કરતા બારીયા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને યુવકની મોતનો કબજો લઈ તેની ડેડ બોડીને પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ગામના લોકોની ચર્ચા મુજબ વિજય પટેલનું મોત પ્રેમ પ્રકરણના કારણે મોટી ખજૂરી ગામના યુવાના દ્વારા કરવામાં આવવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મરણ જનાર વિજયના ભાઈએ બારીયા પોલીસ મથકે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો અને બારીયા પોલીસે ચારેય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. નયમ મુંડા, ZSTV, દાહોદ.